हेलो स्टूडेंट, गुड मॉर्निंग। जय श्री कृष्ण बाळको, केम छो? मजा माने? सरस। तो आजे आपणे विषय अंग्रेजी भणीशुं, जेमां आजे आपणे अंग्रेजी प्राइमरमां अभ्यास करवानो छे। तो बाळको, तमे तमारू अंग्रेजी प्राइमर खोलो, जेमां पेज नंबर 34 ऊपर जोईए। तो बाळको, अहीं आपेलू छे फन टाइम, बराबर। हवे अहीं आपेलू छे ए थी झेड लखो। तो आपणे ए थी झेड पेली एबीसीडी ना लखवाना छे, जे आपणे अगाउ शीखी गया छे। आ बधा बॉक्समां तमारे लखवानुं छे, आ तमारे होमवर्कमां करवानुं छे। हवे नीचे जोईए, तो अहीं पण आपेलू छे ए थी झेड लखो। तो अहीं आपणे बीजी एबीसीडी लखवानी, ए पण आपणे अगाउ शीखी गया। तो आ पण तमारे होमवर्कमां पूर्ण करवानुं छे। हवे सामे जोईए, तो अहीं आपेलू छे अक्षरो ओळखीने पहेली अने बीजी एबीसीडी ना समान अक्षरो फरते लंब वर्तुळ दोरो, बराबर। आपणे पहेला पहेली एबीसीडी नो अने बीजी एबीसी नो बने मूळाક્ષર ઓળખવાના છે, અને પછી આ રીતે ઉદાહરણ આપેલું છે, મુજબ આપણે વર્તુળ કરવાનું છે, બરાબર। જો આ પહેલી નો સી છે ને આ બીજી નો, એટલે આપણને આ નમૂનો આપેલો છે। હવે જુઓ, અહીંયા એચ બી એચ અને ડી, તો અહીંયા બે એચ છે, તો આ પહેલી નો છે ને આ બીજી નો છે। તો આપણે પણ આ રીતે, તમારે મારી સાથે આ રીતે લંબ વર્તુળ કરતું જવાનું છે। હવે અહીંયા ઈ છે, અહીંયા ઈ, અહીંયા પી અને ક્યુ, આ પહેલી નો છે ને આ બીજી નો છે, બરાબર। તો તમારે આ રીતે લંબ વર્તુળ કરવાનું છે, કરતા જજો બાળકો, સરસ। હવે અહીંયા આર છે, અહીંયા કે, ઓ અને આર, તો આ પેલી નો આર છે અને આ બીજી નો આર છે। તો આ રીતે આપણે આમાં લંબ વર્તુળ કરવાનું છે। હવે જુઓ, અહીંયા એક્સ, અહીંયા સી, અહીંયા એફ અને અહીંયા એક્સ, તો આ બીજી નો એક્સ છે અને આ છે એ પેલી નો છે। બીજી નો નાનો હોય અને પેલી નો મોટો હોય, તો એના ફરતે આ રીતે આપણે લંબ વર્તુળ કરવાનું છે। હવે અહીંયા જે છે પણ બીજી નો છે, અહીંયા એલ છે, અહીંયા પણ જે છે તે પેલી નો છે અને અહીંયા આય છે, તો આ બે જે છે આ પેલી અને આ બીજી, એટલે એના ફરતે આ રીતે લંબ વર્તુળ કરવાનું છે। હવે ટી, અહીંયા પણ ટી, અહીંયા એસ અને આ જી, તો આ બીજી નો અને પેલી નો, બરાબર, એને આપણે આ રીતે ઓળખી અને લંબ વર્તુળ કરવાનું છે। હવે અહીંયા વી વાય, અહીંયા વી અને બી, તો આ બીજી નો અને આ પેલી નો, બરાબર। હવે આ રીતે તમારે લંબ વર્તુળ બનાવી દેવાનું છે। હવે એ જ રીતે આગળ જોઈએ, તો શું આપેલું છે, શું છે, એન એ, અહીંયા પણ એન અને એફ, તો આ પેલી નો છે અને આ બીજી નો છે। તો હવે જુઓ, આ બે ફરતે આપણે લંબ વર્તુળ બનાવી દીધું। ત્યાર પછી છે એચ એસ, ફરી પાછો એચ અને એમ, તો અહીંયા પેલી નો છે અને અહીંયા બીજી નો છે। તો આ રીતે તમારે લંબ વર્તુળ બનાવી દેવાનું છે। ત્યાર પછી એન એસ ઝેડ ઝેડ, તો અહીંયા પેલી નો છે અને અહીંયા બીજી નો છે, ઓળખો છો ને બાળકો, સરસ। તો આ રીતે લંબ વર્તુળ બનાવી દેવાનું છે। ત્યાર પછી અહીંયા એ, અહીંયા આર, અહીંયા એ અને ડી, બરાબર, આ બીજી નો એ છે ને પેલી નો એ છે, તો આ રીતે તમારે
લંબ વર્તુળ બનાવી દેવાનું છે. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે બાળકો? કયો છે? જી, વેરી ગુડ. આ છે ઓ, અહીંયા ડી અને અહીંયા ઓ. તો કયો પહેલીનો છે ને કયો બીજીનો છે? તો આ બીજીનો છે ને આ પહેલીનો છે. તો આ રીતે તમારે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. ત્યાર પછી પહેલીનો ડી, બીજીનો ડી, પી અને ક્યુ, બરાબર. તો પેલી બીજીના ઓળખી ગયા ને બાળકો? વેરી ગુડ. આ રીતે લંબ વર્તુળ કરી દો, બરાબર. હવે છે ઓ, અહીંયા આર, આઈ અને આઈ. તો આ પેલીનો છે ને આ શેનો છે? બીજીનો છે, બરાબર. તો આ પેલી બીજીના ઓળખી લીધા ને, તો એના ફરતે આ રીતે આપણે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. હવે યુ, ત્યાર પછી કે, બી અને કે, બરાબર. તો બે કે છે, તો નીચેનો છે એ પેલીનો છે ને ઉપરનો છે એ બીજીનો છે. તો આ રીતે આપણે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. ત્યાર પછી છે કયો મૂળાક્ષર છે બાળકો? ઓળખો જોઈએ. તો કે એમ, અહીંયા ક્યુ, અહીંયા એસ અને એમ, બરાબર. તો અહીંયા પેલીનો છે અને અહીંયા બીજીનો છે. તો ચાલો લંબ વર્તુળ આ બંનેને ફરતે બનાવી દઈએ, બરાબર. ત્યાર પછી ઓળખો જોઈએ કયો મૂળાક્ષર છે. યુ, વેરી ગુડ. ત્યાર પછી બી, સરસ. પછી કયો છે? ડી, ડી છે. ઓળખો બાળકો કયો છે? બી, વેરી ગુડ. વી. તો હવે અહીંયા પેલીનો વી છે ને અહીંયા બીજીનો વી છે, તો એના ફરતે આ રીતે આપણે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. અહીંયા છે ડબલ્યુ, અહીંયા પણ ડબલ્યુ, અહીંયા સી અને અહીંયા પી. તો આ પેલી અને બીજીના ડબલ્યુ આપણને મળી ગયા, એટલે આ રીતે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. ત્યાર પછી ક્યુ, અહીંયા વાય, ફરી પાછો ક્યુ અને પી. તો અહીંયા પેલીનો છે ને અહીંયા બીજીનો છે. તો આ રીતે આપણે લંબ વર્તુળ કરી દેવાનું છે. હવે નીચે જુઓ, તો અહીંયા શું આપેલું છે? શું છે? ઝેડ, વેરી ગુડ. અહીંયા યુ, યુ શાનો થાય? અમ્બ્રેલાનો, વેરી ગુડ. ફરી પાછો યુ, યુ ફોર અર્ન, આપણે આ બંને શીખી ગયા ને, સરસ. અહીંયા બી, તો હવે પેલીનો યુ અહીંયા છે ને બીજો યુ અહીંયા છે. તો ચાલો એના ફરતે આ રીતે લંબ વર્તુળ બનાવી દઈએ. ત્યાર પછી છે એફ અને સી અને એન, ફરી પાછો એફ. અહીંયા પેલીનો છે અને અહીંયા બીજીનો છે. તો આની ફરતે આ રીતે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. ત્યાર પછી પી, એન, ફરી પાછો પી અને ઓ. તો અહીંયા બીજીનો પી છે અને અહીંયા પેલીનો પી છે, બરાબર. તો આ બે પીની ફરતે આપણે આ રીતે લંબ વર્તુળ બનાવી દેવાનું છે. ત્યાર પછી છે એ, એલ, એલ, ઝેડ. જો અહીંયા બાળકો એલ છે, આ તમારે આઈ સમજવાનો નથી, બરાબર. તો ચાલો આ બંનેને ફરતે લંબ વર્તુળ બનાવી દઈએ. હવે બાળકો તમને પેલી અને બીજીના મૂળાક્ષર ઓળખતા આવડી ગયું ને? થેન્ક યુ બાળકો.